णिवे शर्मणिदर्शनम् मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरो तमेर्मुदा धर्मनन्दनु महं विचिन्ते गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः ॐ अवतारिणि श्रीस्वामिनारायणाय नमो श्रीघनश्यामाय नीलकण्ठाय सहजानन्दाय च नमो नमः हरीकृष्णाय परं ब्रह्मणे च नमो नमः श्रीसद्गुरु चरणकमलेभ्यो नमो नमः बोलो श्री नी जय श्रीहरिकृष्णमहाराजनि जय श्रीघनश्यां नी जय

आजનો સુવિચાર બહુ સરસ છે પેલાવનું પઠન કરું છું પકે ہوئے ફલકી તીન પહચાન હોતી હૈ પકે ہوئے ફલકી તીન પહચાન હોતી હૈ એક તો વ નરમ હો જાતા હૈ દૂસરે વ મીઠા હો જાતા હૈ तीसरे उसका रंग बदल जाता है पका हुआ फल उसकी तीन पहचान बताई गई है पहला वो नर्म हो जाता है पोचू थी जाए दूसरे वह मीठा हो जाता है स्वादिष्ट बनता है जब पकता है तीसरा उसका रंग बदल जाता है सफेद हो तो पीला हो जाता है हरा हो जाता और लाल हो जाता है अलग अलग कलर बदल जाता है मानो के फल पक गया है नरम होता है मीठा होता है और उसका रंग बदल जाता है इसी तरह से सत्संगी की भी तीन पहचान होती है सच्चा पक्का सत्संगी किसको कहा जाता है अपने लोग समझते हैं कि तिलक लगाया कंठी धारण कर ली मंदिर तीन बार हो आए संतों को भोजन करवाया तीर्थ यात्रा कर दी इतनी माला घुमा दी हम पक्के सत्संगी हो गए पक्के स, पक्के फल की जो यह पहचान है तो उसी तरह पक्के सत्संगी की पहचान कुछ ऐसी ही है सुनिए इसी तरह से सत्संग की भी तीन पहचान होती है पहले उसमें नम्रता होती है दूसरे उसकी वाणी में मिठास होती है और तीसरे उसके चेहरे पर प्रभु प्यार के और गुरु के प्यार का रंग होता है માનો કે સત્સંગી ભી પક ગયા હૈ પૂરા સત્સંગી હૈ એકાંતિક સત્સંગી હૈ પહેલે તો નમ્રતા આવતી હુશમ વાણીમાં પણ મીઠાસ આવી જાય કોઈની પણ સાથે વાત કરે તો બધાને વાણી ગમે બધાને નમતો રહે નમ્રતા જેને કહેવાય જી સારું ભલે હશે વાંધો તો સમજવાનું કે પાકી ગયો છે વાત વાતમાં ધુમાડા કાઢે વાત વાતમાં ક્રોધે ભરાય વાત વાતમાં ગુસ્સો કરે કડવી વાણી હોય હું એને ના નમું હું શું કરવા કહું કે ભાઈ સોરી કહી દો ને ભાઈ કઈ વાંધો એમાં શું જાય છે આપણું કહી દીધું કહી દીધું અને એ તો આકાશનો ભાગ શબ્દ છે ઉડી ગયો આપણે રાખીએ એની વાત તો રહે ને આપણે રાખી જ નથી રાખવી જ નથી નબળો માલ આપણે જોતો જ નથી જવા દો આકાશમાં કેટલું સારું પણ એ મને કઈ જ કેમ શકે એને મને આમ કર્યું જ કેમ એને આ લીધું જ કેમ અને પછી ગુસ્સો કરીએ ક્રોધે ભરાઈએ એ પાકા સત્સંગીની નિશાની નથી દાદા ખાચરનું બધું લૂટી ગયા એક બાઈ તો એને ખાટલો હોય લઈ જતી હતી ને છોકરા નાના છોકરાઓને સોડવા માટેની ખાટલી કે તો એ મહારાજ કે ઓલા દાદા ખાચર કે જાહાદો ભલે લઈ જાય એકવાર તો લઈને જતી હતી ને મહારાજે પકડ્યા એમને ખાટલીનો એક પાયો પકડી લીધો માજી દરવાજાની બહાર મહારાજ અંદર ખેંચાતાણી રેસ ચાલી રેસ મહારાજે જે આંચકો માર્યો ને તે પેલી ડોસીમાં તો પડ્યા બજારમાં મહારાજ ખાટલી લઈને આવતાર્યા દાદા ખચરે જોયું આ શું કરો છો મહારાજ મહારાજ કે તારો ખાટલો ચોરી જાય છે તને કંઈ ખબર છે જવા દે ને એને જરૂરી છે લઈ ગયા આપણે શું બીજો કરી લઈશું ના ના એમ લઈ જવા દેવાય તો તો કાલ બીજું લઈ જાય એક બાઈએ કંઈક ચોરી કરી હતી ગોપીનાથજીના ગલ્લાની કંઈક પૈસાની થોડી ચોરી કરી હશે બધા પ્રકારના આવતા હોય ને એ તો તે દાદા ખચ મહારાજને ખબર પડીને બાઈને હાજર કર્યા સભામાં તમે ચોરી કરી છે દાદા ખચને કીધું કે હવે આને દંડ દેવાનો છે મહારાજ જવા દો ને હવે જરૂરી છે તો કરી છે બીજું ના 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 લે તલવાર આનું ગળું કાપી નાખ કે દાદા ખાચર કે મહારાજ એ બધું થઈ જશે તમે હવે આપ આને મૂકી દો કે આ હું તમે જેમ કહેશો એમ થઈ જશે બસ લઈ જાઓ જવા અહીંથી અત્યારે જ લઈ જાઓ એડોસી લઈ જઈને રૂમમાં કીધું કે ભાજી ચિંતા ના કરતા મહારાજ ભલે કે પણ તમે અહીંયા તમારું ભાણું પહોંચી જશે બધું જે કંઈ જોઈએ તે મળી જશે શાંતિથી હરિભજન કરો પણ ગળું કાપવાનું જ્યાં કીધું ને મહારાજે સભામાં ત્યારે આપ સમનાટ સમ્રાટ માજી બોલવા માંડ્યા ભજન કરવા માંડ્યા મહારાજ દયા કરો મારા ઉપર રક્ષા કરો તમે દયાળુ છો આમ સ્તુતિ કરવા લાગે ત્યારે દાદા ખાચર એક રૂમમાં એમને વ્યવસ્થા બધી આપીને ત્યાં રોક્યા એક દી થયો બીજી થયો ત્રીજો દી થયો એટલે મહારાજે દાદા ખાચરને બોલાવ્યા સભામાં કે પેલા ગળું કાપવાનું હતું એ શું થયું અરે મહારાજ એ તો મહારાજ હવે ફરી પાછું ક્યાં કાઢ્યું આ મને ખબર છે કે તમે ગળું કાપ્યું નથી બોલાવો બાજીને બધી માજીને લાવ્યા માજી તો ઓર ર સોમનારાયણ આ વખતે તો નહીં જ બચું ગયા વખતે તો દાદા ખાચર બચાવી લીધી પણ આ વખતે નહીં બચ મહારાજે ભરસભામાં પ્રશ્ન પૂછ્યો દાદા મેં આજ્ઞા કરી કે આનું ગળું કાપવાનું છે તો એ તે કાપ્યું કેમ નહીં બાયને મારી કેમ નહીં અરે મહારાજ જેના મોઢામાં સ્વામિનારાયણનું નામ હોય એને મરાય નહીં એને તો પગે લગાય એમ કરીને પગે લાગવા માંડ્યા જો ભગવાનનું નામ અને જે ધરતી ઉપર તમે બિરાજો જ્યાં આટલા આટલા મહાન અનાદિ મુક્તો બિરાજે અને ધૂળમાં એ બેસે એ કેટલો મહાન ભાગ્યશાળી આત્મા હોય ત્યારે આ એને મળે પ્રાપ્તિ એને તો વંદન કરાય એને દંડવટ કરાય એને મરાય થોડા મહારાજની આંખમાં હરખ આંસુ આવી ગયા વાહ કેટલો મહિમા કેટલો મહિમા ઓછા ભાગ્ય કહેવાય આના ભલે એનો જે કાંઈ સ્વભાવ કુટેવ બીજું ત્રીજું હશે પણ એની પ્રાપ્તિ કેટલી મોટી એને તો નમી દેવાય એને તો નમન કરાય મુક્તાનંદ સ્વામી તમે જો મહાનતા એને ખબર છે એ પાકી ગયેલા બધા હતા તો તરત બધા લોકો એને મારવા આવતા ને તો એના પગમાં પડી જતા મુક્તાનંદ સ્વામીને જેતલપુરમાં મારવા આવતા હતા લોકો બોલો હરિભક્તો કે સ્વામી ભાગી જાવ અહીંથી નહીં ત્યારે આ નહીં મૂકે હથિયારો લઈને આવે છે કંઈ વાંધો નહીં હાલો કે આપણે હામાં જવું છે કરવા હાકર લીધો પડો નાળિયેર લીધું પછી તો હાર લીધો મોટો ભાગોળે હામે ગયા જે એને મારવા આવતા હતા સ્વામી એનું સ્વાગત કરવા બધાને લઈને ગયા વેરીને હાર પહેરાવ્યો ને હાકરનો પડો આપ્યો કંઈક નાળિયેર આપ્યું પછી અંદર બેસાવાની બધી આસનની વ્યવસ્થા કરી બેસાયડા આગતા સ્વાગતા કરી હાથ જોડ્યા અને કહે છે કે શી ઈચ્છાથી પધાર્યા છો અમને કંઈક હુકમ કરો કંઈક સેવાનો લાભ આપો લ્યો મુક્તાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી કો મિલના હૈ કે આપી સેવા મેં હાજર હૈ કોણ હૈ મુક્તાનંદ હમ હિ મુક્તાનંદ હૈ નહી તુમ નહીં હો શકતે તુમ તો બહુ અચ્છે હો બહત અચ્છે હો ઇતની આગતા સ્વાગતા જિંદગી અમારી કિસીને નહીં કીહે લ્યો છે નમ્ર ભાવ એ આપણી પરંપરામાં છે ગમે એવો માર માર કરતો આવતો હોય મુક્તાનંદ સ્વામી પાસે આવે એટલે જાણે કે આ પગમાં પડી જાય હાથ જોડીને જાય યા નમ્રતાના કારણે નિર્માની તણાના કારણે આપણે કોઈ સેવા કરતા હોય કોઈનો સ્વભાવ હોય બોલવાનો બીજું ત્રીજું આ તે કંઈ પ્રકારના હોય કાંઈ એક એક ઘંટીનો લોટ ન બધા આવ્યા હોય એક ગોળાનું પાણી ન આવ્યા હોય બધા હે કેટલાય કેટલાય ગામો ગામ ઠામોઠામથી નાત જાત મા બાપ બધું જુદું હોય દેશ દેશથી ભેગા થયા હોય બધાના સ્વભાવ એક સરખા કેવી રીતના હોય અને પછી કંઈક એને કહી દીધું પણ જો આપણે કાચા છીએ તો બાહીંયા ચડાવીએ ને કોલર ઊંચો મંડે ફફડવા દાઢી મંડે ધ્રુજવા અને જીભાઈ મંડે વળવા ન કહેવાનું આપણે એને તો એક કીધું તો આપણે ચાર કહી દઈએ એ સાચા અમને પાકા સત્સંગીનું લક્ષણ નથી પાકેલું ફળ કેટલું નમ્ર આમ આમ નરમ બની જાય પોચું બની જાય એમ પાકો સત્સંગી પહોંચો બની જાય એકદમ પહોંચો હળવો ફૂલ થઈ જાય કોક કહી દે ને તોય કઈ વાંધો નહીં હશે એ પાકી ગયેલો અને બીજું વાણી પણ એટલી મીઠાશ આવી જાય મુક્તાનંદ સ્વામી જેવી મીઠી વાણી દાદા ખચર જેવી મીઠી વાણી અહીં તમે જો ગુરુજી હોય ઠીક છે ક્યારેક કોકની ચૂક થાય તો એક ગુરુના નાતે શિષ્યને ઠપકો દેવો બે શબ્દો કહેવાય એની ફરજમાં આવે નહીતર તો કોઈ સીધું ચાલે નહીં ને કોઈ ધર્મ નિયમમાં રહે નહીં જો આંખ ના કાઢે કે એ જવાબદાર વ્યક્તિ કહેવાય પણ તોય એક નાનો બાળક હોય ને તો આવો આવો બાપુ આવો આ તો અમારા પ્રસાદીના અહીંના કોઈ ગામના હોય ને તો તરત આ તમારા પ્રસાદીના લાવો લાવો પ્રસાદ લાવો લાડુ જમાડે પાસે બેસાડે બહુ સારું થયો આવજો આવજો અહીંયા એટલું વાણીને વિવેક ને એટલું સરસ એને એને મજા આવી જાય કોઈ પણ હરિભગત આવે ને હજી આમ ફરીને આવ્યા હોય ને ત્યાં હરિભગત અહીં બે આવીને રહ્યા હોય ને કયા ગામથી બધા લાવો લાવો પાણી લાવો શરબત લાવો પ્રસાદ લાવો અને પછી કે બધે દર્શન કર્યા હાલો હાલો હું તમને દર્શન કરાવું લે બીજા હોય તો કે આમ તો આખો દીધો હાલ ચાલુ ને ચાલુ હોય આ તો એક જાય ને બીજા આવે બીજા જાય ત્રીજા આવે કેટલાકની વાહે આપણે થાકી જઈએ ને આફુડા કરી આવશે દર્શન આભુડા ખાઈ લે તાળા લે કેટલો ફેર પડે જાઓ એર્યું પાણી પી લ્યો એર્યું ખાવાનું ખાઈ લ્યો એર્યું દર્શન કરી લ્યો અહીં ફરી વાર આવે કયો તો મને ફરી વાર આવે હા કાંઈ નો વ્યવસ્થા ભલે કશું ન હોય પણ બે વાણી બે સારા શબ્દો મીઠા તમે કહો અને એમને એમની સાથે બેસો વાતો કરો હા અને અહીંથી બધા હા એ ભાવ લઈને જાય મજા આવી ગઈ ભલે અંતરિયાળ ગામ છે રસ્તા થોડા એવા છે પણ મજા આવી ગઈ એક જ વાત કરે શાંતિ થઈ ગઈ મજા આવી ગઈ આ પાકેલાની નિશાની છે અને ત્રીજું શું કીધું ઉસ્કાર રંગ બી બદલ જાતા હે રંગ બી બદલ જાતા હે પાકેલા ફળનો રંગ કલર બદલી જાય એમ સત્સંગીનો ઉપરનો કલર નહીં હોય ચામડી તો એવી ને એવી જ હોય દાઢીમૂસ તો એવા ને એવા હોય વાળ તો એવા ને એવા જ હોય બોડી પણ થોડું પાતળું હોય તો જાડું થયું હોય એ કંઈ નહીં પ્રભુ પ્રેમ કા રંગ બદલ જાતા હે ગુરુ ભક્તિ કા રંગ બદલ જાતા હે બસ અંદરથી રંગાઈ જાય અને મનડું રંગાણા વિના ભીતર ભેદાણા વિના સમાધિ ના આવે ભક્તિ ના ભાવે મનડું રંગાઈ જાય પ્રભુ પ્રેમમાં મનડું રંગાઈ જાય ગુરુ ભક્તિમાં સેવાનું આખું કલેવર અંદરનું આખું બદલાઈ જાય અને એમ ઈચ્છા થયા કરે શ્રદ્ધા રહ્યા કરે હું કેમ કરીને આ બધાને રાજી કરું મહારાજને ગુરુજીને સંતોને ભક્તોને એ રંગાઈ ગયું અંદરથી ઉત્સાહ પ્રેમ શ્રદ્ધા વિશ્વાસથી કલેવર રંગાઈ જાય અને પછી પ્રેમ જ રહે બીજું કાંઈ નફરત નફરત બધી ખલાસ થઈ જાય બસ માત્ર પ્રેમ 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 અપને હિ રંગમે રંગ દે ચુનરિયા શ્યામ પિયા મોરી રંગ દે ચુનરિયા મીરાબાઈ ગયું છે અપને હિ રંગમે લાલ ન રંગાવું મેં હરી ન રંગાવું હમ અપને રંગ મેં હા તમારા પ્રેમના રંગમાં મને રંગી દો બસ અને સાચો પાકો સત્સંગી રંગાઈ ગયો હોય સત્સંગથી રંગાઈ ગયો હોય હિત પ્રેમ સંપ શ્રદ્ધાવ અને આત્મીયતાથી રંગાઈ ગયો હોય હા આ પાક્કો સત્સંગી નહીતર ઘણી વાર સાંભળવાનું થાય તારે કે હાલો હમણાં તો બસ ચાલુ થઈ ગઈ છે નિરાતે જઈશું થોડી વાર આરામ કરી લઈએ થોડોક આ માટો માર લઈએ ભાઈ પૂરી થવાની ત્યારે એ છે ત્યારે જઈ આવીશું એને સત્સંગનો રંગ ના કહેવાય ઉતાવળ થાય ને સેવામાં સત્સંગમાં કથાવાર્તામાં ભક્તિમાં આમ તીવ્રતા થાય કે જલ્દી કર લઉં જલ્દી કરું એના દેહની ક્રિયાઓ ઉતાવળથી કરે પણ ભગવાનનું કાર્ય હોય સેવાનું કાર્ય હોય સત્સંગનું કાર્ય હોય એને મજા આવે હા એને મજા આવે એના વગર રહી ન શકે સમજવાનું કે અંતર હૃદય હૈયુ આત્મા રંગાઈ ગયો છે કલર બદલાઈ ગયો છે પાકી ગયો છે આ ભગવાનમાં પ્રીતિનું લક્ષણ ગમે એવો થાકી ગયો હોય રોગથી અવરાઈ ગયો હોય રાજકાજમાં ફસાઈ ગયો હોય પણ ભગવાનની કથા વાર્તાનો પ્રસંગ નીકળે ભજન ભક્તિનો કીર્તનનો પ્રસંગ નીકળે ભગવાન સંબંધી વાતો થતી હોય બ જાણે કે એક કિલોમીટર ચાલ્યો નથી કોઈ શરીરમાં રોગ નથી કોઈ રાજકાજ કઈ પણ કરતો વહીવટ કરતો નથી એવો તાજો થઈ જાય સાંભળવા માંડે આ કલર બદલાઈ ગયો એટલે કે છે ફરી એકવાર વાંચું પકે હુએ ફલ કી તીન પહેચાન હોતી હૈ તો નર્મ હોતા હૈ દૂસરે મીઠા હો જાતા તીસરે ઉસકા રંગ બદલ જાતા ઉસી તરહ સે સત્સંગ કી ભી તીન પહેચાન હોતી હૈ पहले उसमें नम्रता होती है दूसरे उसकी वाणी में मिठास होता है और तीसरे उसके चेहरे पर प्रभु प्यार और गुरु के प्यार का रंग होता है यही पक्के फल और पक्के सत्संगी की पहचान होती है आज का सुविचार इतना ही और आगे कथा में प्रवेश पुरुषोत्तम चरित्र की कथा ये भी हिंदी में चल रही है कथा भी हिंदी में है पूरी ब्रजभाषा में रामायणी शैली में कविश्वर दलपत राम जी ने ये कथा अद्भुत लिखी है चौदाह अध्याय की कथा चल रही है अंत में आपने सुना था दो तीन दिन पहले या दो तीन दिन दिन तीन से बरसात हो बहुत हो रही है चार ओर बरसात 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 है इसलिए दो दिन कथा बंद रही एक दिन तो महापूजा का प्रारंभ हुआ इसलिए आज दो दिन के बाद फिर कथा में प्रवेश करेंगे ધર્મદેવ ભક્તિ માતા હનુમાનજી દાદાના કહેવાથી વૃંદાવન આવ્યા છે વૃંદાવન ભગવાન શ્રી કૃષ્ણના મધુર સ્વરૂપના દર્શન કર્યા જુલે અને આખા એ ગવર્ધન પર્વ પહાડની ગવર્ધનજીની પ્રદક્ષિણા કરી અને જંગલમાં એક વૃક્ષ નીચે બેઠા છે અને એવા સમયમાં અદ્ભુત કથા આગળ લખે છે तब ही मरिच्यादिक मुनि आये दंपति दर्शन पाये ईश्वर इच्छा में या ईश्वर इच्छा यह ठाना अन्यो अन्या ભાઈ પહેચાના અન્ય અન્ય ભાઈ પહેચાના તબહી મરીચ્યાદિક મુનિ આય એક વૃક્ષ નીચે જંગલમાં બેઠા છે ધર્મદેવ ભક્તિ માતા અને દૂરથી સંતોનું ઝુંડ આવતું જોયું હો હા એ બધા સંતો કોણ હતા મરીચ્યાદિક ઋષિઓ જેને બદ્રિકાશ્રમમાં દુર્વાસા ઋષિનો શાપ થયો હતો અને અલગ અલગ દેશમાં પ્રાંતમાં રાજ્યોમાં જન્મ ધારણ કર્યો હતો અને એ બધા ત્યાગાશ્રમ ધારણ કરીને પાછા સંતો વિચરણ કરતા કરતા વૃંદાવનમાં એકત્રિત થયા હતા અને એ બધા મરીચ્યાદિક મુનિઓ આમ જ્યાં સામે આવતા જોયા દંપતી તિનકો દર્શન પાય આ બંને જણાના મરીચ્યાદિક ઋષિઓએ દર્શન કર્યા કે આ તો ધર્મદેવને ભક્તિમાતા છે ધર્મદેવ ભક્તિ માતાએ જોયું ઈશ્વર ઈચ્છા ભય પહેચાના બેઉ કોઈને કેવું ન પડ્યું કે ભાઈ તમે સંત કયા ગામના છો ક્યાં તમારું હે રહેઠાણ છે કઈ જો કયો આશ્રમ છે કયો મઠ છે કાંઈ નહીં ધારત ઓળખી ગયા સામ સામા દોડા મિલન થયું એકબીજાને વંદન કર્યા પગે લાગે ઓહો તમે તો હા ઓળખીએ છીએ તમે ધર્મદેવ ભક્તિ માતા બધા બેઠા ત્યાં આસન કરી એકાંત અને ત્યારે અમુક ડાયા હતા ને બધા બધા ડાયા જ હતા પણ કહેવાનો અર્થ કે નહીં અહીંયા નહીં અહીંયા માણસોની ની અવર જવર હોય એક બાજુ ચાલો એક બાજુ ચાલો આપણે કોણ છીએ જો ખબર પડી જાય ને હા એક તો એક તો બધું દેશકાળ બહુ વિપરીત ચાલી રહ્યો છે હા માટે અત્યારે બધાની હાજરીમાં કંઈ વાત ચર્ચા થાય નહીં એકાંતમાં બધાએ આસન લીધું કહે વૃતાંત પરસ્પર સબી એકબીજાનું વૃત્તાંત કીધું કેમ તમે મજામાં છો ત્યારે ઋષિયો કે શું મજામાં હોય ચારે બાજુ તો આ સુરોએ હાહાકાર ત્રાહીમામ પોકારી દીધો છે આતંક મજાયો મચાવ્યો છે ધર્મદેવ ભક્તિ માતા કે અમે થાકી ગયા આવે તો હે જ્યારથી ના આ છપ્પયામાં રહ્યા છીએ ત્યારથી ઉપદ્રવ ઉપદ્રવ ફાઇટિંગ ને ફાયરિંગ ને બધું ચાલ્યા જ કરે છે લોકો એ હેરાનગતિને પાર વખતના સુર લોકો પાછળ પડી ગયા છે બહુ દુઃખી દુખી છીએ મરી આમ કાશી જ્ઞાન અયોધ્યા જ્ઞાન ત્યાંથી આમ જ્ઞાન ત્યાંથી ત્યાં જ્ઞાન વરી પાછા અહીંયા આવ્યા પ્રયાગ જ્ઞાન વરી પાછા અહીંયા છેલ્લે દાદાએ એ અમને આ વાત કરીને અહીંયા મોકલા છે આ દુઃખ દૂર થાય એટલા માટે આ બધા કે છે બસ અમારે આવું જ છે અહો ધર્મ મુનિજન કહે અહો ઋષિઓ કે છે કે અમે તો આ બધી ધરતી ઉપર અલગ અલગ વિચરણ કરીએ છીએ પણ અમને ક્યાંય સુખ નથી લોકો હેરાન બહુ કરે છે અસુર લોકો એટલા બધા ઉપદ્રવ કરે છે બધા ભેગા થઈને બહુ સંકટ ઉત્પન્ન કરે છે ઋષિઓ અમારે આ જ દાડા છે આવી જ હેરાનગતિ છે આવું જ દુઃખ એટલું દુઃખ પહોંચાડે છે શોક હવે અત્યાર સુધી પોતાના દુઃખનું દુઃખ હતું પોતાને સંકટ મુશ્કેલીઓનું દુઃખ હતું હવે તો હામહામ થઈ ગયું ડબલ થઈ ગયું કારણ કે ધર્મદેવ ભક્તિ માતાને પોતાનું તો દુઃખ હતું જ ઉપરથી આ ઋષિયોને પણ દુઃખ દેશે એનું પણ દુઃખ ઓહો તમને પણ આવું થાય છે ઋષિઓ પણ દુઃખ તો હતું જ એમાં આ ધર્મદેવ ભક્તિ માતા સાંભળ્યું એટલે હો તમને પણ એવું છે ઓ હરે હરે ભગવાન નામ જપવા લાગ્યા પરસ્પર કહી દુઃખ કી બાત અનુપજો ઉર્મે શોક અશાતા અશાંતિ થઈ ગઈ દુઃખ થઈ ગયું અમને તો ઠીક છે સહન કરી લે પણ સંતો તમને પણ આ કે તમે તો ભગવાનના માતા પિતા હે નારાયણ ને નર ભગવાનના તમે માતા પિતા તોય તમને આટલું બધું દુઃખ પુનિ પરસ્પર ભોલે તબહી શાપ દિયો દુર્વાસા જબી બધાને યાદ આવી ગયું કે આ આ બધું કારણ મેઇન આ છે આ પેલા દુર્વાસા એવા હતા ને ત્યાં આપણે બધા બદ્રીકાશ્રમમાં હતા અને એ વખતે શાપ દીધોને ને વગર વાંકે એ સાપ ભગવાને ગ્રહણ કર્યો આપણે ગ્રહણ કર્યો ને આપણે બધાની દશા એના કારણે છીએ માટે બસ ભાભી બલવાન બીજું કાંઈ વિચારશો નહીં આ બધું એના કારણે થયું છે કયા બચન નહીં જાય હમારા પીડહી તુમ બધાય ભગવાનના છીએ ને એના કારણે જ આ સુરો આપણી પાછળ પડ્યા છે હેરાન કરે છે શ્રી પુરુષોત્તમ તનુ ધરી હે આપણને એકને શાપ નથી એટલું યાદ રાખજો તમે કોઈ ભૂલી તો નથી ગયા ને ભગવાને પણ આ શાપને ગ્રહણ કર્યો છે અને ભગવાને કીધું તો હું જ તમારું દુઃખ દૂર કરીશ હા આપણે માટે આ શાપ એ શાપ નહીં પણ વરદાન છે ટૂંક સમયમાં હવે આ બધું થયું છે એટલે ભગવાન પણ આપણી રક્ષા કરવા ચોક્કસ આવશે સો તમ સબકો રચન કરી હૈ હા ચિંતા ના કરશો ધર્મદેવ ભક્તિ માતા કે છે ધર્મદેવ કહે છે ચિંતા ના કરતા ઈ ભગવાન એને ખબર છે બધી અંતર્યામી છે એ જાણે છે જોવે છે કે આ મારા ભક્તો પીડાય છે માટે હવે ઈ રક્ષણ કરવા ચોક્કસ ટૂક સમયમાં આવશે સો અવસર યબ સમી પાયા હવે સમય પાકી ગયો છે અસુરોના પાપના ઘડા ભરાઈ ગયા છે આજથી સાડા પાંચ હજાર વર્ષ પહેલા જ્યારે પેલો કંસ પ્રગટ્યો જન્મ્યો એવો પાપી એવા નાનો હતો ત્યારથી જ નાના નાના છોકરાઓને પકડી અને નદીમાં ને યમુનામાં લઈ જાય અને ગળું પકડીને ડૂબાડે ને એની ઉપર બે જાય હવે પહેલાંનો શ્વાસ રૂંધાય મરી જાય તોય ઊભો ન થાય આવી તો એમની રમતો હતી નાના નાના છોકરાઓને મારી નાખવાનું બાળપણમાં આવી તો એમની રમત હતી ભાઈ મોટો થાય તો શું થાય એટલું પાપ કરતો મોટો થયો અને એના બાપને હગા બાપને પેલા ઉગ્રસેનને નાખી દીધા જેલમાં પોતે ગાદી પર બે ગયો બોલો ગાદી પર બે ગયો રાજા થઈ ગયો મથુરાનો પછી કઈ બાકી રહે એટલી હેરાન ગતિ એટલી હેરાન ગતિ પછી નારદજીને ખબર પડી કે આ કેમ હવે આ બધું તો ત્રાહિમામ થઈ ગયું પણ હજી હજી છે ને આનો જલ્દી પાપનો ઘડો ભરાઈને ને એવું કરવું છે હજી અધૂરો છે એટલે હું એવો પ્રયત્ન કરું કે વેલો પાપનો ઘડો ભરાય ને તો વેલો ફાટે ને વેલો જાયથી નારદજી એવા એ મથુરામાં અને પછી એનું આગતા સ્વાગતા કર્યું પાછો કનશે બોલો આવો પાછો ડાયો પછી ગુરુ મહારાજ કેમ પધાર્યા રહ્યા તારે કે એક કમળનું ફૂલ હતું હાથમાં કારણ કે આકાશવાણીએ કહ્યું હતું ને એમ કે ભાઈ દેવકીનો આઠમો તારો કાળ બનશે તો આ તો એક એક જન્મે એટલે એને છોડી મૂકે કારણ કે આ તો મારા દુશ્મન નથી આઠમો મારો દુશ્મન છે ત્યારે પેલા ડારદ કે આ કમળનું ફૂલ જોયું તો કે આ કેટલી પાકડી ગણતો તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ અહીંથી ગણતો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અહીંથી ગણતો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અહીંથી ગણતો બધી બાજુથી આઠ બધી બાજુથી આઠ તું ભોળો છો તને ખબર નથી આમાં કયો આઠમો છે પેલો આઠમો થઈ જાય ત્રીજોય આઠમો થઈ જાય પાંચમોય આઠમો થઈ જાય અને આને તું છોડી મૂકે છે આ તો તારો કાળ થઈ ને તું કોળિયો થઈ જઈશ હે તો કે હા તો કે એને મારી નાખું તો કે હું કંઈ કહેતો નથી એ તારી મરજીની વાત છે હા એમ કરી નારાયણ નારાયણ કરીને તાનપુર લઈને વૈયા ગયા હનુમા આપણે નારદજી હા આના મગજમાં ખૂતી ગયું જીવતા જે હાથ બાળકો છોડ્યા હતા ને એને પકડી પકડીને દિવાલ સાથે પછાડીને મરી નાખ્યા આને પાપનો ઘડો ભરાયો એન્ડ આવ્યો આને પછી ભગવાને અવતાર લીધો ધરાવ પર કૃષ્ણ ભગવાન રૂપે લ્યો અને એ પહોંચી ગયા ત્યાં વૃંદાવનમાં પછી એટલું પાપ કરાયું ને વેલી તકે આને વિદાય કરી દીધો એમ અત્યારે પણ આ ઋષિ અને ધર્મદેવ ભક્તિ માતા કહે છે કે આટલું બધું પાપ આપણને દુઃખ આપે છે કેટલાય નિર્દોષને દુઃખ આપે છે કેટલાય સજ્જનોને પીડા આપે છે મારા જેવા કેટલાય મહાત્માઓ પીડાય છે તમારા જેવા કેટલાય ધર્માત્માઓ પીડાય છે હવે મને લાગે છે કે હવે હાવા દિવસ નજીક આવી ગયા છે હવે આ પાપીઓનો પાપનો ઘડો ભરાઈ ગયો છે ભગવાન પૃથ્વી ઉપર અવતાર લેશે હરિ કે હરિ હે દુઃખ પુરુષોત્તમ રાયા ભગવાન આપડું આ દુઃખ ટૂંક સમયમાં જ સો અવસર અબ સમીપ આયા ટૂંક સમયમાં હરી લેશે બધું કહે ધર્મા હો અહી સતબાની ધર્મદેવ કે છે બસ એ મુનિઓ એ સંતો તમે જે કહો છો એ વાણી જલ્દી સત્ય થાય અને જલ્દી ભગવાન પધારે કૃષ્ણ હરહી દુઃખ સબ સુખદાની સુખને દેનારા ભગવાન આપણું દુઃખ દૂર કરે કૃષ્ણ કો આરાધન કીજે બસ ભગવાન ક્યારે પ્રગટે આરાધન કરીએ ત્યારે ભક્તિ કરીએ એમને હોઈ જાય કે ભગવાન આવશે આપણા એની ઈચ્છા છે તો આવશે કઈ આપણાથી થોડા આવે આપણે કંઈ થોડા આવે તો માલિકનો માલિક ધણીનો કોણ ધણી એની ઈચ્છામાં આમ કરે આપણે ગમે એટલું કરીએ પણ એમનું આવું હોય તો ન આવે એવું નથી જોજો પાછા ઘણાની માન્યતા હોય તો ભગવાન છે ભાઈ મોજીલા હે મસ્ત જાતિ મહારાજ આવે એમ ઓછરે મનમાં આવે એમ કરે કે આપણાથી આપણે આપણા તો કીડી જેવા જીવ આપણે કેટલું કરીએ એમ કરીને મુઠ્યો વાળીને પલાઠી વાળીને બે નો જવું હોય ન જવું હોડ તાણીને પણ હે નામ સામે વૈકું યોગી નામ હૃદય ચના મદ ભક્તા યત્ર ગાયંતિ તત્ર ત્રિષ્ઠામી જ્યાં મારું પ્રેમથી કોઈ ભગવાન કે છે કીર્તન આરાધન કરે છે મારા ગુણોનું કોઈ ગાન કરે છે મારી ભક્તિ કરે છે ત્યાં હું દોડીને જાઉં છું ભગવાનને ને વેલા બોલાવા જલ્દી બોલાવાસ ઘણી વખત આપણે કીર્તન ભક્તિ કરતા હોય ભગવાનમાં મન રાખીને કરતા હોય રેવી મસ્તી ચડી ગઈ હોય કીર્તન ભક્તિ તો આપણે થાય કે કેમ ભગવાન હજી આવતા નથી આવીને બેહી ગયા હોય સાંભળી ગયા હોય મે જ હોય તો પછી મને કેમ ન દેખાણા દેખાણા હામે જ બેઠાશ કે છેડાશ પણ તું નથી માનતો એને મૂર્તિ માને કાષ્ટ માને પાષણ માને ધાતુ માને ચિત્ર માને એમાં હું શું કરું ઘણી વાર આવી ગયા હોય પણ આપણને દર્શન ન થતા હોય એમની ઈચ્છા હોય કે આવડો જીરવી નહીં શકે માટે હું અને ઘણી વખત અનુરાગ ભગત આપણે એવું ઈચ્છા રાખીએ હા એક છોકરો હતો સાંભળજો રોજ ભગવાન પાસે મંદિરે જાય આમાં કંઈક મોટો મોટો ફફડાવે આવે અને ભગવાનને કહે હું કે કંઈ કોઈને ખબર ન પડે એક દી બે દી ચાર દીધા પૂજારી જોયું છોકરો રોજ આવે છે આંખ બંધ કરીને ભગવાન અમે ઊભો રહે છે અને કંઈક બોલે છે હાલી આજ પૂછું શું કરેસ તું તો પૂછ્યું છોકરાને બેટા શું તું શું બોલેશ તારે કે એબીસીડી ભગવાનની આમ એબીસીડી બોલેશ કેમ એબીસીડી બોલે બોલેશ તારે કે મને પ્રાર્થના કરતા નથી આવડતું ભગવાનને શું કહેવું જોઈએ મને ખબર નથી એટલે હું એબીસીડી બોલી જાઉં એટલે એવી મારા હૃદયનો ભાવ એની રીતે એબીસીડીની બહાર તો કોઈ શબ્દ નથી એની રીતે ગોઠવી લે મારા હૃદયનો ભાવ ગોઠવી લે એ હું બોલી જાઉં હું બોલવું મને ખબર નથી જ્યારે ભગવાન પ્રસન્ન થયા ધ્રુવની પાસે અને ત્યારે ભગવાન રાજી થયા અને ધ્રુવને ઈચ્છા થઈ અંદરથી કે મારે ભગવાનની કંઈક સ્તુતિ કરવી છે પણ ધ્રુવને કોઈ શબ્દ ન જીણ્યા ત્યારે ભગવાને એના ગાલ ઉપર શંખ ડાળ્યો તો વેદની રૂચાઓ બોલવા માંડ્યો ભગવાન કૃપા કરે ને ભલે હું બોલું છું બરાબર અને ભગવાન આવે છે હું નથી દેખતો પણ ભગવાન તો મને દેખે છે કે નહીં બોલો હા બસ ધીસ ઇનફ હું ભલે ભગવાનને નથી દેખતો પણ એ તો મને દેખે છે ને હે ઈ તો દેખે છે હું નથી જાણતો પણ ઈ તો જાણે છે ને એ તો જાણે છે એને ખબર જ છે આમ છે તારે એટલે એમ હરેરી ના જવું ભગવાનની આરાધના કીર્તન ભક્તિ માળા ભક્ સેવા આ કરીએ ભલે આપણે ભગવાનને ન જોઈએ પણ ભગવાન તો આપણને જોવે છે અણુ પરમાણુમાં રહેલો છે તો આપણી અંદર તો રહે જ હોય દરેકમાં રહે હોય દરેકમાં રહીને ભગવાન આપણને જોવે છે જોવે છે અને જોવે છે કૃષ્ણ કહો આરાધ કીજે હું કીધું ભગવાનનું આરાધન કરીએ જે હે ને સત્વર સુખલી હવે સુખી થવું છે સુખનો આટલો જ કળિયુગમાં આટલો જ આ કળિયુગ ચાલે છે બરાબર અને કળિયુગમાં સુખનો એક જ રાહ છે ભગવાનનું આરાધન કીર્તન આરાધના પ્રેમ આરાધના ભક્તિ આરાધના બસ પ્રભુની આરાધના એક જ આરો છે કળિયુગમાં બીજો કોઈ આરો નથી બાકી ગમે એટલા ઉપાય કરો ને તો હટે નહીં પણ મસ્તી લગાવી તાર લગાવી ભગવાનમાં મન જોડી અને ભગવાનનું નામ કીર્તન કરીએ તો ભગવાનના નામનો તો કેટલો મોટો મહિમા છે ભક્તિનો કેટલો બધો મહિમા છે આરાધનાનો કેટલો બધો મહિમા છે જોજો તમે ધર્મદેવ જાણે છે ઋષિઓ જાણે છે કે બરાબર છે હે ધર્મપિતા તમે જે કહો છો એ બરાબર છે આપણે આરાધના કરીએ અને ભગવાનને ઉતારીએ હા શ્રદ્ધાથી કરીએ શ્રદ્ધા બહુ મોટી વસ્તુ છે એ આપણો રસ્તો ટૂંકો કરી નાખે આખો શ્રદ્ધારૂપી દોરીથી ભગવાનને છે વૈકુંઠમાંથી ગોલોકમાં અક્ષર નીચે ઉતાર્યો શ્રદ્ધા દોરી શ્રદ્ધાથી ભલે થોડું જ કરેલું હોય પણ ભગવાન વસ્ત થઈ જાય નીચે ઉતરી જાય અને શ્રદ્ધા વગરનું ગમે એટલું કરેલું હોય તો કોઈ અર્થ નહીં એનો એ ધર્મનોય અર્થ નહીં ભક્તિનો અર્થ નહીં નિયમનો જ્ઞાનનો કોઈ અર્થ નહીં શ્રદ્ધા વગરનું કંઈ બધું નકામું શ્રદ્ધા તો સર્વેશામ જનની હા શ્રદ્ધા એ બધાની માં છે હા એમાંથી બધા સદગુણો જન્મે છે માટે શ્રદ્ધા તો કદી ત્યાગવી નહી શ્રદ્ધાથી આરાધન કરીશું ટૂંક સમયમાં ભગવાન ચોક્કસ આવશે મેં શ્રી કૃષ્ણ કો જાપા ધર્મદેવ કે છે હું ભગવાનનું નામ શ્રી કૃષ્ણમ શરણમ હે ગતિર ગતિ શ્રી કૃષ્ણમ શરણમ મમા શ્રી કૃષ્ણ શરણ મમ હા રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ કારણ કે એ વખતે ઈષ્ટદેવ હજી તો મહારાજ જન્મા નથી ને પ્રેગટા નથી ને હા કોઈ પણ આધાર એક ઈષ્ટદેવનો લેવો પડતો હોય છે આપણે જપીએ એની ઉપાસના એ વખતે એટલે જપતા હતા શ્રી કૃષ્ણનો જાપ જપું છું જાતે ટરે દુઃખ પરિતાપ આ જેના કારણે આપણા બધા દુઃખના વાદળો વિખરાઈ જાય ને સુખ 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 થાય અને તમે બધા પણ કરો પુરસ્ણ તુમ સબ કરો કૃષ્ણ રિજાવન કાજ જાતે અપનો હરે મહારાજ હું મંત્રનો જાપ કરું છું અનુષ્ઠાન કરું છું તમે અલગ અલગ મંત્રોનો અલગ અલગ શાસ્ત્રોનો અલગ અલગ રીતે જે તમને ભાવે ગમે એ તમારી રુચિઓ એ પ્રમાણે શરૂ કરી દો બાસ આ અનુષ્ઠાનનો એટલો બધો પ્રતાપ છે એક આસન ઉપર બેસી મન સ્થિર કરી ભગવાનમાં મન લગાડી અને કરે છે ત્યારે તુરંત એનું ફળ મળે છે હો ચાલતા ચાલતા ગમે ત્યાં મન જોડીને કે રખડતું ભટકતું મન હોય એટલે બધું જોઈ લે તો એમાં કઈ મજા નહીં હા હા માલા ફીરે ફીરે ચૌ ઓર હે માલા બિચારી ક્યાં કરે ઉસમે ઉસકા કઈ નહીં એનો કઈ દોષ છે તો કે છે આવી રીતનું આપણે પુરસ્ચરણ કરીએ જાતે અપનો દુઃખ હરે પુરુષોત્તમ મહારાજ तब मुनि करी विचार मंत्र पाठ श्री कृष्ण के करण लगे तिवार अनुष्ठान उर्मे में बदा मुनिओ भगवान ना मंत्र नो जाप करवा लेगा अनुष्ठान शुरू कर दी दूर को भाग्यवत पाठ बुचारे नहीं को भाग्यवत पाठ बुचारे को गीता अध्याय अठारे कोई एक એ આખા ભાગવતનો પાઠ શરૂ કરી દીધો સંતોએ મરિચાદિ ઋષિઓએ પહેલેથી આખું ભાગવત કોઈ સંતોએ ગીતાના અઢાર અધ્યાયના પાઠ ગીતાનો પાઠ શરૂ કરી દીધો હા અનુષ્ઠાન વસુહી દેવ મહાત્મ કોઈ વાસુદેવ મહાત્મ્યનું પુરસ્રણ કરવા લાગ્યા વિષ્ણુ સહસ્ત્રહી નામ સુ વિષ્ણુ સહસ્ત્રનો કોઈ પાઠ કરવા લાગ્યા કૌ જપત વિષ્ણુ ગાયત્રીનો કોઈ પાઠ કરે છે કઉ નારાયણ કવચની પત્રિક નારાયણ કવચનો પાઠ કરે છે કો કૃષ્ણદેવ કો નામા આનો બહુ મોટો મહિમા છે કંઈ પણ તમારે કાર્ય સિદ્ધ કરવું હોય આ લોકનું હોય કે પરલોકનું હોય કંઈ પણ એક રીતિ પદ્ધતિ પ્રમાણે કોઈ સંતોની આજ્ઞા લઈને ગુરુની આજ્ઞા લઈને જ્યારે તમે કરો છો ત્યારે તમારા કામ ફટાફટ થાય છે જન મંગલનું પુરસ્ચરણ હોય ભક્ત ચિંતામણીનું હોય સત્સંગી જીવનનું હોય શિક્ષા પત્રીનું હોય સ્વામિનારાયણ મહામંત્રનું હોય હા પુરસ્ચરણ બધા બહુ ઘણા પ્રકારના છે એમાંથી એક પણ વિધિ પ્રમાણે હા એની રીત સમજીને કરે તો એના કાર્ય હા એની આ લોકની બધી ઈચ્છાઓ પરલોકની બધી ઈચ્છા એની પૂરી થાય થાય અને થાય જ છે નિયમ પ્રમાણે કરવું પડે આજે જો ઘણા ભક્તો અહીંયા હરિજયંતિના દિવસે પગપાળા કે ગાડીમાં પોતાની અહીંયા એ હરિજયંતિ ભરવા માટે લોયાધામ આવે છે જો વધતા જાય છે ને કારણ કે એના કામ થાય છે ભગવાન એની ઈચ્છાઓ પૂરી કરે છે અને સત્સંગનું સુખ આવે છે આ લોકમાંય સુખી રાખે છે એની મનોકામના બધી ભગવાન પૂરી કરે છે શ્રદ્ધા રાખીને જો હજાર કામ ઠેલીને પણ કરે છે તો એને કંઈક મળે છે ન મળે તો આ દુનિયમ કોણ કરે કોણ કરે માટે આ બધું સત્ય છે કરવું જોઈએ હા તો ભગવાન એવી પ્રેરણા આપે એવા દરવાજા ખોલી નાખે તો આ ચમત્કાર થઈ ગયો માટે ભગવાનના મંત્રોનું જે શ્રદ્ધા પ્રમાણે જેવી રીતને આપણી

અલગ અલગ શાસ્ત્રોનો પાઠ કરે છે રજની મેં લઈ તાલ મૃદંગા ધરી ઉમંગા અને રાત્રે શું કરે બધા ભેગા થાય હે સરસ મજાના અલગ અલગ સ્થાનમાં બધા નજીક નજીક બેસી જાય ગોઠવાઈ જાય અને હાથમાં મૃદંગ અને તાલ ખંજીરા મંજીરા જે કાંઈ સાધનો લઈ કોઈ તાનપુરો લે છે કોઈ અલગ અલગ વીણા લે છે કોઈ અલગ અલગ સાધનો પોતાના જેમાં એની માસ્ટરી એ બધા લઈ વાચિંત્રે સહિત ભગવાનની ધૂન મચાવે છે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ વૃંદાવનમાં એ ચાલે જે જે સ્થાનમાં હોય અયોધ્યામાં ગયા હોય તો શ્રી રામ જય રામ જય જય રામ હમ ગઢીમાં હે ત્યાં જય બોલો હનુમાન કી અહીંયા વૃંદાવનમાં છે કૃષ્ણની ધૂન ઉપાડી છે

એને દર્શન દેવા પણ આજને આજને આવતીકાલે ભગવાન દર્શન દેશે અહીંયા ત્રેવીસ ચોપાઈની કથા પૂરી શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજ વાસુદેવ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે શ્રી ઠાકોરજી મહારાજની જય જય શ્રી સ્વામિનારાયણ